જમાનો કંઈક એવો આવી ચૂક્યો છે કે નાનકડી દીકરીઓને કોઈના હાથમાં સોંપતા પહેલાં સો વખત વિચાર કરવો પડે કારણ કે દાહોદના તોયણી ગામમાં જે ઘટના બનવા પામી છે ભલભલા લોકોના હૃદયમાંથી કંપારી છૂટી જાય આખી જો ઘટનાની વાત કરવામાં આવે તો છ વર્ષની માસુમ દીકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી પોતાના ઘરથી પાંચસો મીટરના અંતરે જ શાળા આવેલી હતી એ નાનકડી બાળકીને ઓગણીસમી તારીખે સવારે તેની માતા શાળાએ મૂકવા જઈ રહી હતી અને રસ્તામાં શાળાના જ આચાર્ય મળે છે ગોવિંદ નટ પણ એ નટના મનમાં કંઈક અલગ જ હતું નટ એવું કહ્યું બાળકીને કે ગાડીમાં બેસી જા હું તને શાળાએ લઈ જાઉં છું અને વાત પણ કંઈક એવી જ હતી કે શાળાના અન્ય ત્રણ શિક્ષકો પણ ગાડી લઈને આવતા હતા ગામના ઘણા બધા છોકરાઓ જે ચાલીને જતા હતા એમને લઈ જતા હતા અને પાછા મૂકી પણ જતા હતા એટલે દીકરીના માતાના મનમાં એક વિશ્વાસ બેસેલો હતો કે આ તો અઠ્ઠાવન વર્ષના વડીલ સમાન છે અને વડીલના હાથમાં એ નાનકડી માસૂમ દીકરીને એમાં સોંપી દીધી એ આચાર્યની ગાડીની પાછળની સીટમાં નાનકડી દીકરીને બેસાડી અને માતા બિન્દાસ બનીને પોતાના ઘરે જાય છે ઘરે જઈને પોતાના પતિ સાથે ખેતરે જાય છે સાડા વાગે પાછા ઘરે આવે છે દીકરી દરરોજ પાંચ વાગે પાછી ફરી જાય પણ એ દિવસ બન્યું એવું કે પાંચ વાગે દીકરી પાછી ના ફરી બાદમાં તપાસ કરવામાં આવી ત્રણ જે શાળાના શિક્ષકો વારંવાર લઈ મૂકી જતા હતા એમને ફોન કરવામાં આવ્યો એ શિક્ષકોએ પણ કહ્યું કે કંઈ જ ખ્યાલ નથી બાળકી વિશે અમે શાળામાં પણ બાળકીને જોઈ નથી અંતે એ નરાધમ આચાર્યને ફોન કરવામાં આવ્યો કે દીકરીને તમે લઈ ગયા હતા બાદમાં દીકરી ક્યાં ગઈ તો આચાર્યનું પણ કહેવું હતું કે પછી વળતી વખતે દીકરી મારી સાથે નથી આવી મેં તો એને શાળાએ છોડી દીધી હતી જ્યારે પરિવારજનો શાળાએ તપાસ કરવા જાય છે શાળાને તાળું મારેલું હતું અને બાળકીના બંને કાકા અને પિતા જયારે તપાસ કરવા જાય છે ત્યારે શાળાની દિવાલ અને પાછળનો જે વરંડાનો ભાગ હતો તેમાં નાનકડા એ બાળકીનો મૃતદેહ મળી આવે છે સવારની હસ્તી રમતી દીકરી અચાનક જ જયારે સાંજે મા બાપના હાથમાં લાશ આવી મા બાપને કઈ જ ન સૂચ્યું કે દીકરી સાથે શું થયું કોને કર્યું કેમ થયું બાદમાં પોલીસ ફરિયાદ થઈ

ત્યારબાદ દીકરી શાળાએ પણ નહોતી પહોંચી એ વાત ત્યારે ખુલાસો થયો કારણ કે પોલીસની એક ટીમ સિવિલ ડ્રેસમાં હતી અને સિવિલ ડ્રેસમાં રહેલી ટીમે ક્રોસ ચેક કરવા માટે એ શાળામાં ગઈ હતી અને સામાજિક સંસ્થાના કાર્યકરો છે એવું કહીને શિક્ષકો સાથે તાલમેલ મેળવ્યો અને એ શિક્ષકોને અને અન્ય વિદ્યાર્થીઓને પૂછવાનો પ્રયાસ કર્યો કે હકીકતે બાળકી શાળાએ આવી હતી કે કેમ ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકી શાળાએ પહોંચી જ નહોતી હવે પોલીસ પાસે સીધી કડી હતી

પોતાની હરકતોથી બાજ ન આવ્યો અંતે એ છોકરીને મારી નાખી અને લાશ રાખી દીધી ગાડીમાં કંઈ જ ના બન્યું હોય એમ આચાર્ય શાળાએ જાય છે અને બાદમાં દિવસ પૂરો થયો ત્યારે શાળા ખાલી કરાવે છે કે ચલો હવે બધા બાળકો સૌ સોના ઘરે જાઓ બાદમાં આ આચાર્ય એવું કરે છે કે ગાડીમાં જે દીકરીની લાશ રાખી હતી ગાડી રિવર્સ લઈ અને એ લાશ મૂકી દે છે બાળકીના વર્ગના પાછળની દિવાલ પાસે બાદમાં બાળકીના ચપ્પલ બાળકીનો જે દફતર બુક્સ એ બધી જ વસ્તુ શાળાના વર્ગખંડના ઓરડાની બહાર આ શખ્સ મૂકી દે છે તપાસ કરતા એ પણ ખ્યાલ આવ્યો કે બાદમાં આ શખ્સ ગોવિંદ નટ ત્યાંથી જતો રહે છે પોતાની ઘરે જાય છે કઈ જ નથી બન્યું હોય એવું બિહેવ કરે છે જ્યારે આ બાળકીના માતા પિતાનો ફોન આવે છે ત્યારે તાત્કાલિક શાળાએ આવે છે કે શું થયું આ તે પણ હકીકતે પોતે જ હત્યારો હતો એ બાબત તેણે કોઈને જણાવી નહોતી અને ચૂપચાપ આ બધું કરતો રહ્યો ત્યાં સુધી કે ગાડી ધોડાવી નાખે છે ધોડાવીને ગાડી તેના દીકરાની ઘરે મૂકી આવે છે આપને પણ જણાવી દઈએ કે ગોવિંદ નટ અઠાવન વર્ષનો ઢગો હતો અઠાવન વર્ષનો આધેડ હતો અને જેણે છ વર્ષની માસૂમ દીકરી ઉપર નજર બગાડી હવસનો કીડો સળવડ્યો આ ગોવિંદ નટના ઘરે બે દીકરા હતા અને દીકરાની ઘરે પણ દીકરા દીકરી હતા મતલબ કે દાદો હતો વિચારો મહેરબાની મહેરબાની કરીને કરીને માતાઓને ખાસ કે આવા દાદાઓ પર બિલકુલ વિશ્વાસ ના કરશો કારણ કે તમારા મનમાં એવું હોય કદાચ કે આ તો બાપ સમાન છે આ તો એના દાદા સમાન છે ના દુનિયામાં મોટા ભાગે હવસખોર વરુઓ ફરી રહ્યા છે આપણી દીકરીઓ ફૂલ જેવી મહેરબાની કરીને એના હાથમાં ના સોંપશો કારણ કે માતાને બિલકુલ ખ્યાલ નહોતો કે મારી દીકરી હતી નહોતી થઈ જશે આજે મા ચોધાર આંસુએ રડી રહી છે કે મારી દીકરીને મેં આના સાથે મોકલી મારી મોટી ભૂલ હતી આજે બાપ પણ રડી રહ્યો છે અને ગામના બીજા લોકો તો ઠીક પણ ગુજરાતની દરેક દીકરીને લઈને ચિંતા ઉભી થાય કે આ રીતે ખુલ્લામાં ફરતા રહેશે અને આપણી ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા પણ એવી નથી લાગતી તારીખ પે તારીખ તારીખ પે તારીખ ગુનો સાબિત આવે આમાં સાબિત કરવાનું બાકી શું રહ્યું છે આપો ફાંસીની સજા બે ચારને ફાંસીએ ચડાવશો તો ખબર પડશે ને તો કદાચ આવા લોકો સીધા થશે અને નહીતર બેસ્ટ છે કે તાલિબાની સજા આપો આ લોકોને આંખની બદલે આંખ કાનની બદલે કાન ત્યાં જે તાલિબાનમાં જે સજા થાય છે ને દુષ્કર્મના આરોપીને એ સજા ગુજરાતમાં આપવાની એકથી બે છોકરીઓ પીખાય છે અને પણ નાની તમે સગીરા ઉપર એવું કરી શકો કે એનો પણ વાંક છે અને દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવે છે ને યુવતીઓ એવો આરોપ લગાવે ને આ તે બધી વાત બરાબર એ તમારી વાર્તાઓ વાર્તાઓ છે પણ માત્ર જ્યારે આ છ વર્ષની અને ચાર વર્ષની અને હમણાં તાજેતરમાં દસ મહિનાની દીકરી ઉપર એને એ પણ પાડોશી પાડોશીએ દસ મહિનાની દીકરીને રમવા માટે લઈ ગયો હતો અને ત્યારબાદ એ બાળકી ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો બાળકી લોહી લુહાણ હાલતમાં હતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને એના અંદરના અંગો ડેમેજ થઈ ગયા હતા વિચારો કેટલી હદ્યા માણસો વિકૃત હોય છે કારણ શું છે એ ગમે તે હોય ભલે વિડીયો જોઈને કે આ પોર્નોગ્રાફી જોઈને ગમે તે કારણ હોય પણ એનું રિએક્શન તો આપણી દીકરી ઉપર આવી રહ્યું છે કેમ આ લોકો પર લગામ નથી કસાતી હવે ખરેખર જરૂર છે સરકારે પણ વિચારવાની દીકરીઓને મહેરબાની કરીને આવા હવસખોરાના હાથમાં સામે ચાલીને તો ના આપશો કારણ કે હવે એવું જ લાગે કે દરેકમાં કોઈ પણ વ્યક્તિની સામે શંકાની નજરથી જ જોશે જ્યારે આવી ઘટનાઓ વધી રહી છે ત્યારે શંકા કરવી પણ એટલી જ વ્યાજબી છે